નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હજુ પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોન પર ઓલ બટન કરશો તો મારા સંગીતના અને રસોઈના અવનવા પ્રયોગવાળા વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો, તમે મને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. આજે આપણે એક સરસ મજાની રેસીપી શીખવાના છે. આજકાલ પાલક બજારમાં ખૂબ મળી રહી છે અને પાલકમાંથી આયર્ન મળે છે ખૂબ. ઘણી વખતે ઘણા એમ કહેતા હોય છે કે અમારા ઘરમાં તો પાલક કોઈને ભાવતી જ નહોતી, પણ આજે પાલકના ભજીયા એટલે પાલકના પકોડા હું બહુ સરસ રીતે તમને શીખવાડવાની છું. અને એ પણ લીલું લસણ, મરચાં, આદું અને બધું નાખીને તમે બનાવશો તો ખાતા જ રહી જશો અને ફરીથી બટાકાના ભજીયા કોઈ નહીં ખાય એની હું ગેરંટી આપું છું. તો ચાલો શરૂ કરીએ કેવી રીતે પાલકના ભજીયા બનાવવામાં આવે છે. મિત્રો, પાલકના ભજીયા કે પકોડા બનાવવા માટે આવી સરસ મજાની પાલક આટલી દાંડી સાથે તમારે ધોઈ અને લઈ લેવાની છે. એકદમ તાજી પાલક હશે તો બહુ જ સરસ ક્રિસ્પી ભજીયા થશે. તો આપણે એમાં શું શું મસાલા જોઈએ છે એ જોઈ લઈએ. મેં અહીંયા એક બાઉલ ચણાનો લોટ લીધો છે અને એનાથી અડધો ચોખાનો લોટ લીધો છે. અને આ મસાલા છે લીલું લસણ, આદુ, મરચાં, કોથમીર, હળદર, ચીલી ફ્લેક્સ અને સિંદર મીઠું, સંચર પાવડર, હિંગ અને અજમો. આટલી વસ્તુ છે એક વાસણમાં મિક્સ કરી લઈએ. લોટ મેં બંને ચાળેલા છે, ચાળીને જ લેવા લોટ. ચોખાનું પ્રમાણ અડધું લેવાથી આપણા ભજીયા છે બહુ જ ક્રિસ્પી બને છે પકોડા પાલકના. પાલક આમ પણ હેલ્ધી છે અને આ રીતે કોઈક વાર તળીને ખાઓ તો બહુ સરસ લાગતી હોય છે. હવે એમાં આ હું લસણના બનાવું છું. તમે લસણ ના ખાતા તો ઓપ્શનલ છે. લીલું લસણ, વાટેલા મરચાં, આદું, કોથમીર અને ત્યારબાદ હિંગ, આ મીઠું છે, ચીલી ફ્લેક્સ છે અને હળદર છે એ નાખી દઈએ છીએ આપણે. ત્યારબાદ આ અજમો થોડોક લીધો છે જેથી નડે નહીં તમને, આપણે એને ઉમેરી દઈએ છીએ. અને સંચર પાવડર છે સ્પ્રિંકલ કરવા રાખીએ છીએ. અને હવે એમાં આપણે જોઈએ કેટલું પાણી જાય છે. આ બાઉલ લોટ લીધેલો ચણાના લોટ ઉપર પણ આધાર રાખતો હશે, દાળ ઉપર. અને ધીરે ધીરે આપણે પાણી ઉમેરતા જઈએ. અમે પાણી ઉમેરી દીધું છે. એક બાઉલ જેવું તો જતું જ રહે છે, પછી ઉપર ફટકટ થાય એ પ્રમાણે એડ કરવાનું છે. અને બિલકુલ ગાંઠા ના પડે એ રીતે એને મિક્સ કરી લેવાનું છે. ભજીયાનું ખીરું બનાવીએ એવી રીતે પાતળું ખીરું બનાવવાનું છે. બહુ જાડું પણ નથી બનાવવાનું. તમે જોઈ શકો છો કે આ ઘટ કરી દીધું છે. આ સ્ટેજે હવે હલાવીને મિક્સ થાય ત્યારે તમારે ચાખી લેવાનું છે કે મીઠું કે કંઈ પણ મસાલા ઓછા લાગે તો તમારે એડ કરવાના છે. મેં ગેસ શરૂ કરી તેલ મૂકી દીધું છે. જોઈ લેવાનું આપણું તેલ આવી ગયું છે. એકદમ ગરમ તેલમાં જ આ પકોડા કરવાના છે. હવે આપણે આ ખીરામાં સાજીના ફૂલ કે ઈનો નાખીશું, સોડા બાયકાર. તમે જોઈ શકો છો એક ચપટી જેવો જ નાખવાનો છે અને પછી એને હલાવી લેવાનો છે. સોડા બાયકાર તમે જ્યારે ભજીયા ઉતારો ત્યારે જ નાખવાનો છે. આ ભજીયાને આપણે બિલકુલ આમ આવી રીતે તમે જોઈ શકો છો કે આ પાનની દાંડી પકડી અને સીધા તમારે ફ્રાય કરી દેવાના છે. અને આ બહુ જ ઝડપથી થશે, એકદમ સરસ. અને જોઈ શકો છો ખુલ્લા પાન હશે તો તમારે એકદમ સરસ ભજીયા થશે. આવી રીતે આપણે બધા ભજીયા હું જોઉં છું, તમને બતાવું કેવી રીતે ખાય છે. અને ઉથલાવી દઈએ અને કેટલા પાન સમય એટલા જ તમારે મૂકવાના છે, વધારે નથી મૂકવાના. નહીં તો જે છૂટતા રહેશે ને ભજીયા નહીં થાય. હવે આપણે એને ખાવા દઈએ. બિલકુલ ગેસ થોડોક ફાસ્ટ કરીશું જેથી એ કડક થઈ જશે. જો આગળના બિલકુલ ખાવા માંડ્યા છે, એકદમ ટેસ્ટી થઈ જશે. અને આ બહુ જ સરસ ખાવાની મજા આવશે. તમે એકવાર ટ્રાય કરશો તો પાલકના પાનના ભજીયા તમે એમ બનાવશો. આપણે એને ઉથલાવી દઈએ છીએ અને ક્રિસ્પી પણ બહુ સરસ થાય છે. તમે જોઈ શકો છો થઈ જાય એટલે આપણે હવે એને પ્લેટમાં કાઢી લઈએ.
મિત્રો કેવા સરસ લાગે છે તમે જોયું ને, તમે દરેક વાનગીમાં આવી રીતે કંઈક જુદું કંઈક સર્વ કરવાની પદ્ધતિ લાવો અને ડેકોરેશન કરીને ઘરનાને આપો તો હોશે હોશે ખાઈ લેતા હોય છે. તમે આ વાનગી જોઈ એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હજુ પણ અવનવી કેટલીય બધી વાનગીઓ લઈને હું આપની સમક્ષ આવીશ અને હવે ટેસ્ટિંગ મને બહુ જ ભાવે છે. પહેલાં હું પાલક નહોતી ખાતી જરાય, પણ આ રીતે લસણ આદું લીલા મરચાં ચીલી ફ્લેક્સ બધું જાત જાતનું નાખ્યું છે તો એનો ટેસ્ટ જ કંઈક અલગ થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે આ હું બોલું છું ત્યાં મને મોંમાં પાણી આવી ગયું, એટલા ક્રિસ્પી છે. અને આ સોસ છે એ મેં ઘરે બનાવેલો છે, એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી છે. તમે આ ગોળનો સોસ પણ બનાવજો અને બહુ જ સરસ લસણનો જે ટેસ્ટ આવે છે આદું મરચાંનો, તમે ફરીથી બનાવતા જશો, પાલક આવશે તારે સમયાંતરે આ બનાવશો. અને ફરીથી તમે આ વિડીયો જોયો એ બદલ થેન્ક યુ ફોર વોચિંગ.